નબળા કંઠે ગ્રામ પંચાયતના સરપંચ અત્યંત હિત કૃત્યોગ બદલ તેમણે કેરલાએ થેવી ફોજદારી ફરિયાદ દાખલ કરવા બાબતે ચુબડા ગ્રામજનોએ કચ્છ કલેક્ટર સાહેબશ્રીને આપ્યું આવેદનપત્ર. ચુબડા ગામના સરપંચશ્રી જુમા આબદ પારા કે જેઓ માંડ એક વર્ષ થી ચૂંટાયેલ છે તેઓ તથા તેમના સગાવાલા દ્વારા હોદાનો દુરુપયોગ કરી અને કોઈ રાજા રજવાડા જેવા સરમુખત્યા શાસન થકી ગામજનોને પરેશાન કરી જીવન જીવ મુશ્કેલ કરી દીધેલ છે. તેમજ આ બાબતે કોઈપણ વ્યક્તિ કે ચૂંટાયેલ સભ્ય આવી જો હુકમી સામે અવાજ ઉઠાવે તો તેનો અવાજ કોઈપણ પ્રકારે સામધામ દંડભેદ ખોટા કેસોની રીતો અપનાવી બંધ કરી દેવામાં આવે છે, જે લોકશાહી માટે એક અત્યંત શરમજનક બાબત છે. તેના દ્વારા હોદાને લાંછનરૂપ કરેલ તેવા કૃત્યની હકીકત નીચે મુજબ છે. ગામના સરપંચ શ્રી જુમા આહમદ પારા ચૂંટાઈ આવ્યા બાદ જે પ્રથમ ગેરકાયદેસરનું કામ તેમના દ્વારા કરવામાં આવેલ છે તે તેમના ભાઈ કેસર આહમદ પારાને ગામના બાળકો જ્યાં અભ્યાસ કરે છે તે સરકારી પ્રાથમિક શાળાની એકદમ નજીક લાયસન્સ વિનાની મરઘી ફાર્મ સરકારી જમીન પર બનાવેલ જે આજે પણ કાર્યરત છે જેના ફોટોગ્રાફ આ સાથે રજૂ છે. આવા સરકારી જમીન પર અને નાના બાળકોની શાળાની નજીક બનાવવામાં ગેરકાયદેસર મરઘા ફાર્મ બાળકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, તેમજ હાલમાં જેનો વ્યાપક ફેલાવો થયેલ છે તે જીવલેણ સ્વાઇન ફ્લૂ નામની બીમારી આવા જીવોમાંથી થાય છે. તેમજ આ પ્રકારના ગેરકાયદેસરના ફાર્મમાં કેટલી સફાઈ રાખવામાં આવતી હશે તે આપણે સમજી શકીએ. જુમા આહમદ પારા દ્વારા ગામનો સરપંચનો ચાર્જ સંભાળ્યા બાદ ગામમાં જે કંઈ કામો થયેલ છે તેમાં ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે. તેઓ દરેક કામોમાં પોતાનો હિસ્સો રાખેલ છે. જે ગામમાં થયેલ કામો તથા ખર્ચનું હિસાબ લેવામાં આવે તો મળી જશે. જુમા આહમદ પારા અગાઉ પણ ગુનાઈ ઇતિહાસ ધરાવે છે. ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મમાં પણ તેઓ પર અમુક કેસ હોવાનું જાહેર કરેલ છે, તેમજ અમુક છેતરપિંડીના કેસો પણ તેમણે જાહેર કરેલ નથી. અગાઉ પણ જુમા આહમદ પારાએ સરપંચના હોદાની રૂએ કરેલ ગેરકાયદેસરના કૃત્યો બદલ તેમની સામે કાર્યવાહી કરવામાં આવેદનપત્ર આપવામાં આવેલ છે. નકલ સામેલ છે જેમાં તેમની સામે કોઈ કાર્યવાહી ન થતા તેઓને આવા ગેરકાયદેસરના કૃત્યો બદલ પ્રોત્સાહન મળેલ છે, જેથી હાલી આ મરજી તેમની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે અને આગળ ન્યાયપાલિકાએ જવું નહીં પડે તેવી અપેક્ષા કરી હતી. અવારનવાર એવા બનાવ બને છે અને અવારનવાર ઉપદાય ઉપર જુલમ કરીને બધા કરીને બધા માટે ફરિયાદો કરે છે ને એની અમને બધી જાણ કરવા માટે અમે અહીંયા કલેક્ટર ઓફિસે આવ્યા છીએ. બરોબર, મેઇન તકલીફો અમે એ થાય છે કે અમને ખોટા કેસમાં ફસાવે છે, ખોટા કેસમાં ફસાવે છે અને બીજા માણસોને ઊભા કરીને ઓર્થોને બધીને ઊભા કરીને અમને ખોટી રીતે ફસાવે છે ગામવાળાને. બરોબર છે, નિર્દોષ માણસોને ગરીબ માણસોને બધોને સતાવીને પોતે કાયદાનો ઘેરો ઉપયોગ કરે છે. એના અમારા માટે મારા ભાઈ માટે ગામનું હમણાં ઉપસરપંચ છે એના માટે પણ લાઠીચાર્જનો ઉપયોગ કર્યો, પછી એના માટે ફરિયાદો કર્યું, બધી રીતે પૂરો કરીને બધી રીતે ફરિયાદો કરીને અમારા પખેરા ગામ છે, અમારા પખેરો ગામ છે એમાં અમારા 200 વર્ષ પહેલાં પુરાની દરગાહ છે એમાં અમારા બાબા બાવાજી રહે છે એના માટે પણ જુલમ કરે છે. એ કારણો એ જ છે કે હું બધાથી ઉપર રહું ને બધાને દાબીને રાખું કે હું ડોન છું જેને તેને ધમકાવી દબાવી ને બધાને એમ કરે છે, ડોન બને છે આખા ગામનું ને એના માટે એટલું ફરિયાદનું છે. એક ચોરીનું છે, બીજું ચીટિંગનું છે, એના માટે એટલા એટલા કેસ છે, બીજા જમીનનું છે, જમીન માટે પણ કેટલા ગોગાડામાં આવી ગયો છે ને પછી એનું પણ બધું ગિરવ કરીને પછી અમારા માટે દબાણ કરે છે ગામનું.